લટકી તો ડ કરવાનું શું કરશું તો સાચો શબ્દ બનશે ડ
ડોલસી અહીંયા લખી નાખો. આ રીતે તમારે બધા આઠે આઠ ખાલી જગ્યા તમારે કરવાની છે. સાચી જો પહેલી માં છે ગ ની રો આવી છે તો શું આવે? બબર થાય, ન થાય, શું થાય? નગર. તો અહીંયા ન કરવાનું, પછી અહીંયા શિક્ષક, પછી અહીં દીપક, પછી અહીંયા વજન, પછી અહીંયા ફસલ, પછી અહીંયા ઈલવન. બરાબર ને? તો આઠે આઠ ને કઈ દીધા તમારે તમારી જાતે ખબર. હવે જુઓ એના પછી ચિત્ર જુઓ ને તેનો પહેલો અક્ષર લખો. ખાલી એક જ અક્ષર લખવાનો છે. આ શું છે? સેનો ગ્લાસ છે ભરેલો સરબતનો, છે ને? તો આપણે ઈ જે ખાનું એ પૂછે ગુલાબી કલરનું, એમાં મીંડા વાળો સ કરવાનો ને સરબત. પછી આ શું છે? ભમરડો, હિન્દીમાં શું કહેવાય? લટ્ટુ. તો એમાં શું કરવાનું? ખાલી ન કરવાનું. પછી આપણો છે કાળો કોટ પહેરીને વકી, તો એમાં કરવાનો વ. તો આવી રીતે આ બધા ચિત્રના પહેલા પહેલા અક્ષર હિન્દીના લખવાના છે તમારે. હવે એના પછીનો પેજ નંબર 70 જુઓ. 70 નંબરના પેજ ઉપર કીધું છે કે શબ્દોમાંથી હ વ સ સ હ અને ત્ર સુધી તેના ઉપર રાખવું કરો. જુઓ જ્યાં આપણને પહેલો અક્ષર ઉપર જે આવ્યો છે ને એ જ કરવાનું. અહીંયા કો આવ્યો છે અને નામ આપ્યા છે એ પછી જો અહીંયા ફકીર, તો આમાંથી ફો ગોતવાનો. પછી અહીંયા કો કીધો છે તો અહીંયાથી કો ગોતવાનો. પછી અહીંયા મીંડા વાળો શો કીધો છે, અહીંયા પણ શો કીધો છે, અહીંયા હો કીધો છે, તો અહીંયા ત્રો કીધો છે. તો શું કરવાનું? અહીંયા શો કીધો હોય તો શું ગોતવાનું? ફો જ ગોતવાનો. અહીંયા વ કીધો છે તો વ ગોતવાનો, રાઉન્ડ કરી નાખવાનો. સાવ સહેલું છે. ઉપર જે અક્ષર આપ્યો છે ને એ જ ગોતવાનો. પછી આ ફો છે તમે અહીંયા ગોતો તો આ ચાલે નહીં, એવું કરવાનું નહીં. ઉપર જે જો અવતરણ ચિહ્નમાં આપ્યો હોય ને વ એ ગોતવાનું. અહીંયા શું ગોતવા દીધું છે તો અહીંયા તમે શું ગોતવાનું છે? અહીંયા હ ગોતીને માથું મીંડું કરી દેવાનું. અહીંયા જો ઉપર ઘાટ પત્ર આવ્યો છે એ ગોતી મીંડું કરી દેવાનું. બરાબર? હવે એના પછી મેં જોડકા બનાવ. જોડકા બનાવવામાં શું કરશું? જો એના જેવા જ અક્ષરના ગોતવાના છે. બરાબર? શું કરવાનું છે? અ અને બ આવ્યા છે, એમાં ત્રણ ખાના છે. જો એક બે ને ત્રણ, તો એમાં અહીંયા એમ આપ્યું છે ન ને ઉદાહરણ આપ્યું છે. બરાબર આપ્યું છે ને? તો ન ને કોની સાથે જોડ્યો છે? ન ની સાથે. તો આપણે પણ એમ જ કરવાનું છે, એના જેવો જ અક્ષર ગોતવાનો છે. તો ચાલો આપણે પણ ગોતીએ અને એક કોષ્ટક હું તમને શીખવાડું છું, બીજા બે તમારે તમારી જાતે કરવાના છે. જો અહીંયા ન છે તો એ પોચે ન ગોતેલો, એના જેવો જ ગોતો. પ છે એના જેવો જ થો ગોતો. ખ છે એના જેવો જ થો ગોતો, એરો કરી દો. બ છે એના જેવો જ ભો ગોતો, એરો કરો. ભ છે એરો કરી દો. મ મરચ્યાનો મ આવ્યો એના જેવો. બસ એકવાર પેન્સિલ ઉપાડો તો સીધી ક્યાં જ જવી જોઈએ. પછી આ મોટું ટુકડાનું મોટું કરી નહીં લઈ જવાનું. શું કરવાનું? સીધું કરવા શીખવાનું. સીધું એરો કરવાનો, એરો કરવાનો. બરાબર? ચાલો પેજ નંબર 67 સુધી આપણે અહીંયા પૂરું કર્યું. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પેજ નંબર 70 અને 71 કરીશું. બરાબર? ત્યાં સુધી તમે આ બધું પૂરું કરી લો. પેજ નંબર આના પછીના લેક્ચરમાં બે પેજ પૂરા કરી આપણે પૂરી કરીશું. થેન્ક યુ.